રાષ્ટ્રના ચુંબોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડીસાના ટીસીડી મેદાનમાં રંગેચંગે ઉજવાયો હતો આ પ્રસંગે પોલીસ બેન્ડની સુરાવલી સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું તેમજ વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી શાળા ખેલાડી તથા શિક્ષકોનું સન્માન તથા પરેડ ટેબલો તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિજેતાઓને તથા તમામ ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા રાષ્ટ્રના ચુંબોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડીસાના ટીસીડી મેદાનમાં રંગેચંગે ઉજવાયો હતો રાજ્યના ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી જીતી હતી આ સમયે પોલીસ બેનની સુરાવલી સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું તેમજ આ પ્રસંગે મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું અને માર્ચ પાસ્ટને સલામી આપી હતી

સૌર ઉર્જા ઉત્પાદન સહિતની બાબતે દેશમાં અગ્રેસર રહ્યું છે તેમણે વડાપ્રધાનની ગ્રામીણ સડક યોજના સ્વચ્છતા મિશન તેમજ રાજ્યના રોજગારી તથા કૌશલ્ય વિકાસ સેવા સેતુ પ્રગતિ સેતુ આરોગ્ય મહિલા અનામત અને સશક્તિકરણ ઉર્જા સહિતની બાબતે રાજ્ય સરકારે કરેલી કામગીરીની વિગતે માહિતી આપી હતી જ્યારે ભારત આગામી જી ટ્વેન્ટી સમિતિની આગેવાની કરી સમગ્ર વિશ્વમાં છવાઈ જશે તે માટે તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ પ્રસંગે મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું કર્યું હતું તેમજ વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી શાળા ખેલાડી તથા શિક્ષકોનું સન્માન તથા પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને તથા તમામ ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ધારાસભ્યો પ્રવિણ માણી માવજીભાઈ દેસાઈ અને કે ઠાકર જિલ્લા કલેક્ટર આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા સહિતના નેતાઓ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠામાં ડીસા ખાતે ચીયોરમાં પચાસત્તાક દિને આજે અહીં આગળ ઉજવણી થઈ છે સૌથી પહેલાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ની શુભકામનાઓ પાઠવું છું સમગ્ર ગુજરાતના લોકોને એની શુભકામનાઓ પાઠવું છું સમગ્ર ભારતના લોકોની પણ એને શુભકામનાઓ પાઠવું છું આજના પ્રસંગે સમગ્ર ભારતની જે યોજનાઓ છે ગુજરાતની જે યોજનાઓ છે અને બનાસકાંઠામાં થતા ગતિશીલ કામો એ લોક ભાગીદારી બધા અધિકારીઓથી માંડીને બધા જ લોકો એમાં સહયોગ કરે અને આપણો દેશ રાજર લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા